સોમનાથના પ્રભાસ પાટણના તાંતી વિલાસન વિસ્તારમાં વીજ તંત્રની સમસ્યા નિવારવા ખેડૂતોએ 4 વિક્રમીઓને બંધક બનાવ્યા હતા. તાંતીવેલા સીમ વિસ્તારમાં ખેડૂતો વીજ સમસ્યાથી થાક્યા હતા તો 2 દિવસથી વીજ પ્રવાહ બંધ હોવાની ફરિયાદનો યોગ્ય જવાબ ન મળતા વીજ કર્મીઓની ટીમ સહિત 4 સભ્ય વિસ્તારમાં ફોલ્ટ રિપેર કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોએ 4 સભ્યોને બેસાડી દીધા હતા અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી બેસાડી દીધા હતા. આ તાંતીવેલા સીમધારવાડી વિસ્તાર અને ધન્યવાદ ગ્રુપ જીબીમાં અમારા ભૂકણિયા ગ્રુપથી ઓળખાય છે. સાહેબ, અહીંયા 2 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમને માટે થઈને અવારનવાર ખેડૂત અમારા 2-4 લોકો ડાયરેક્ટ જીઈબીના કર્મચારી ફોન ઉપર કોન્ટેક્ટમાં રહેતા હોય કે સાહેબ અમારો આ વાડી વિસ્તાર આ ભૂકણિયા ગ્રુપમાં લાઇટ નથી તો એના માટે થઈને તમે તમારા માણસોને મોકલો તો એને કહે છે કે મોકલું છું. પછી અમારા માણસોએ સત્તા ન આવતા ખેડૂતે ફોન કરેલો કે સાહેબ તમારા માણસો લાઇન ઉપર હોય એના નંબર આપો. તો સાહેબે એવું કીધું નંબર બંબર ના મળે, અહીં ક્યાં તમારી કોઈ પેઢી નથી. એટલે એવું ગેરવર્તન કરતા સવારના સમયે એ લોકોએ કંઈક જીબીના લાઇનમેનને રિપેરિંગમાં મોકલેલા ત્યારે ખેડૂતે એવું કીધું કે તમારા લોકો અધિકારીઓ ગેરવર્તન કરે છે, એના પહેલાં બોલાવો છો, ત્યાં સિવાય લાઇટ રિપેર કરવી નથી. આવો બનાવ બન્યો છે. એ દરમિયાન એ લોકોએ આના લાઇનમેનને ફોન કરતા એના સાહેબે પોલીસ સ્ટેશનને જાણ કરી, પોલીસની શ્રી સાહેબને હારે રાખી નહીં આવેલા અને આ બધી થાળે પાડેલું. વીજ અધિકારી પોલીસ સાથે લઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂત સાથે પોલીસની હાજરીમાં સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી મળતા મામલો થાળે પાડ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે વીજ પ્રવાહ ખોરવાય છે ત્યારે અધિકારીઓ યોગ્ય કે સંતોષકારક જવાબ ન આપતા હોય, જેથી વીજ કર્મીઓને અમે બેસાડી દીધેલ અને તમારા ઉચ્ચ અધિકારીઓને બોલાવો પછી જ આગળ વાત કરશું, ત્યારે અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. તાંતીવેલામાં જીબીના કર્મચારીઓ ટીસી રિપેર કરવા ગયા હતા એ વખતે એમને કંઈક બેસાડી દીધા એવી રજૂઆત એમના નાયબ ઇજનેર અમારે પોલીસ સ્ટેશને લઈને આવતા. અમે ઇજનેરને સાથે લઈને તાંતીવેલા સ્થળ ઉપર ગયેલ, ત્યાં જોયું કે ખેડૂતોએ જીબીના માણસોને રોકી રાખ્યા છે. તો અમે ત્યાં જઈને ઇજનેરને સાથે લઈને પરિસ્થિતિ હેન્ડલ કરી. અત્યારે નોર્મલ છે બધું, નહીં નહીં એવું સરાય છે નહીં, માર્યા નથી. ખાલી ખેડૂતો એમની રજૂઆત ઉપરી અધિકારી સુધી પહોંચાડવા માટે એમને બેસાડી રાખ્યા હતા. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.